પણ જે આપણે અત્યારે થઈ રહ્યા છીએ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે એક પાતળી રેખા હોય છે ધાર્મિક વિચારધારાનો વ્યક્તિ ક્યારે આ રેખાને ક્રોસ કરી નાખે છે ઓળંગી નાખે છે અને ક્યારે એની શ્રદ્ધા અંધશ્રદ્ધા તરફ જતી રહે છે એ જોવું હોય તો અત્યારે તમારે પંજાબ અને હરિયાણાના રાજમાર્ગો ઉપર એક નજર મારવી જોઈએ જવાની તો સલાહ હું આપીશ નહીં કેમ કે ત્યાં પરિસ્થિતિ બહુ ખરાબ છે એટલે જવું જ ના જોઈએ પરંતુ ટીવી ચેનલ થકી તમારે આ દ્રશ્ય જોવું જોઈએ કે શ્રદ્ધામાં રહેલો વ્યક્તિ અંધશ્રદ્ધા તરફ દોરાઈ જાય છે અને વિશ્વનો ખેંચાઈ જાય છે તો કયું એનું સ્ટેજ આવે છે કયા સ્થાન ઉપર તે જતો રહે છે પણ એક જાણીતા એક લેખક છે મને અત્યારે નામ એમનું સજ્જનનું આવતું નથી યાદ પણ એમને બહુ સારી વાત કરી હતી કે ધર્મ માણસને બે જ વસ્તુ આપી શકે છે યા તો એને બહુ ડરાવી શકે છે યા તો આતંકવાદી બનાવી શકે છે અને અત્યારે તમે પંજાબ અને હરિયાણાના રાજમાર્ગો ઉપર જુઓ તો આતંકવાદી જ તમને દેખાશે જરૂરી નથી કે તમારા હાથમાં AK-47 હોય અને ખભાની પાછળ તમારે બેગ લગાવેલી હોય જેમાં પાણીની બોટલ હોય ને ડ્રાયફ્રૂટ હોય હેન્ડ ગ્રેનેડનો જથ્થો હોય તો જ તમે સર્ટિફાઈડ આતંકવાદી છો અત્યારે પંજાબ અને હરિયાણાના રાજમાર્ગો ઉપર જે અત્યારે કાયદો અને વ્યવસ્થાના ધજિયા ઉડાડવામાં આવી રહ્યા છે એ કૃત્ય માત્ર ને માત્ર આતંકવાદી જ કરી શકે એ સિવાય અન્ય કોઈ ના કરી શકે આ બાબતે તમે શું કહો છો તમારી 100% સાચી વાત છે કે આ જે એ લોકોના માઇન્ડસેટ છે એટલે હું ફરી રિપીટ કરું છું કે આ બધા લોકો નથી કારણ કે આમાં જે બીજા ગામડાવાળા લોકો છે જે નોર્મલ લોકો છે જે ખાલી આમ જ ગયા હતા પપ્પાને મળવા પપ્પાના દર્શન કરવા એ તો બીજા ક્યાંક કદાચ મારે એવી ચિંતા છે કે એ લોકોની બલી ના ચડી જાય સાચું કહું છું કારણ કે જયારે આ સોકોલ્ડ નું આર્મી છે ને જે આ મિસ ક્રિએટન છે એ લોકો આ ટેન્શન ક્રિએટ કરવા માંગે છે ને હેરાન કરવા માંગે છે એ 5-25 જ લોકો હોય કોઈ ક્યાંય બી તમે જોશો તો 5-25 લોકો જ ચાલુ કરે ને પછી બીજા લોકો જયારે કહેલા છે કોઈ કે બસ સળગાવી તો બટ નથી થશે કે બીજા 50 જણ ભાગવાના જ છે પણ તમને એનો મતલબ એ નથી કે એ આતંકવાદ એટલે એ લોકો મિસક્રિએટન છે મિસક્રિએટન તો પેલા છે પણ 5-50 એમાં એ લોકો લઈને જશે જોડે ને એ જે તેલું છે એના લીધે શું થાય છે કે દરેક પોલીસને ખબર નથી કે આમાં મિસક્રિએટન કોણ છે એટલે પોલીસ તો બધાને અટકાવશે એટલે બધા પર લાઠીચાર્જ ચાલુ થશે અને જેવા એ લોકો પણ જે લોકો શું કહેવાય નિર્દોષ સોકોલ છે પણ ત્યાં ભેગા થયા છે એટલે છે ને કોઈને કે દલાલીના હાથ તો કાળે હોંગે એટલે હવે ત્યાં ઉભા છે તો એ લોકોને બી ચાર પડશે એ લોકોને પડશે એટલે એ લોકો સ્ટોપ કરશે ને બધું તમે સમજી લો કે આખી એક નેગેટિવ સાયકલ ચાલી રહી છે કાસ્કેડિંગ ઇફેક્ટ ચાલી રહ્યો છે એટલે જ પોઈન્ટ ઇઝ અત્યારે કે જે લોકો ત્યાં ગયા છે છોકરો એ લોકોના પપ્પાને દર્શન કરવા જે પૈસા આપ્યા હતા એ લોકોને એ નહોતી ખબર યા એ લોકોને ભાન બી નહોતું કે આટલા હદ સુધી થવાનું છે જે ઓબ્વિયસલી ઇટ વોઝ લોજિકલી આ જ થવાનું હતું કારણ કે જયારે અંદર દિલમાં તો પેલા રામ રહીમને બી ખબર હતી કે ભાઈ દોષિત થવાનું છે તો જ એને આટલું બધું શક્તિ પ્રદર્શન કર્યું અને ના તો એ લોકોને કોન્ફિડન્ટ હોત કે ભાઈ અમારો ગુરુ એકદમ ચોખ્ખો છે પોસિબલ જ નથી અમારો ગુરુ કરી શકે આવું તો એને આવું બધું તમાશાની જરૂર નહોતી પણ તમાશો એટલો પ્રેશર કર્યું એ લોકો આખી એકચ્યુઅલી જોવા જાય તો એ લોકો કંગારું કોર્ટ જેવું કરી નાખ્યું બનાના રિપબ્લિક જેવું કરી નાખ્યું કે ભાઈ આપણે પ્રેશર નાખીએ જ્યુડિશિયરીને પણ જ્યુડિશિયરી અડીખમ ઉભી રહે એના માટે આપણે હેડસોપ કરવાની છે પણ હવે જોડે જોડે ગવર્મેન્ટ પોલીસ તંત્ર એડમિનિસ્ટ્રેશન આજે આપણે ટીવી ચેનલો પર સ્ક્રીન્સ પર જે લાઈવ જોઈ રહ્યા છીએ એ પિક્ચર કરતા ભયાનક આમાં એ આવી રહી છે શું કહેવાય ક્લિપ્સો બધી સૌથી મહત્વની વસ્તુ ધ્યાન પર આવી છે કે પંચકુલા